दोस्तों, अभी हम हॉल में आ पहुंचे हैं जहां हमारी सेमिनार है। ये देखो रेखा, ये मेरी बहन है संतोष बहन। हेलो तो दोस्तों, ये भांजी है हमारी। हाँ भांजी है, बहुत मजा आ रहा है यहाँ पे युगांडा में, कंपाला में सबके साथ। Meeting after a very long time. We haven't seen each other in a long time. Meeting here in Uganda. Very nice. Good. That's great. Get together everybody. See? It's all like a family. We all, it's a big family. Our family is a big. Yeah. So, आपको दिखाते हैं पूरा हॉल। Okay. देखो ये हमारे सभी लोगों को आपको दिखेगा इधर से पूरा। अभी भी सब नहीं आए हैं, अभी बाकी है इधर आने वाले सभी, मतलब प्रोग्राम के अभी वेट कर रहे हैं हम सब। तो देखिए हॉल में कितने आदमी है। तो मजे लीजिए आप भी हमारे साथ, और आगे का प्रोग्राम अभी चालू होने वाला है, तब हम आपको वो भी दिखाएंगे। हमारे इधर मस्ती ऐसी होती है, देखो ગમે એવો ધોઈ ના પાણી આવે તો એને યોગા કરવા ન જવું, ઓટોમેટિક યોગા થઈ જાય જીવાનું। બાકી તમને ખરાબ નથી કીધા અમે, ઘણી બધી સ્ટોરીઝ છે જે અહીંયા ગઈકાલે બી બધા વાત કરતા હતા, એનું ડિસ્કશન બપોરે થવાનું છે। તો જે લોકો ત્યારે હાજર હતા ને જે લોકોને લુગાઝી કકીરા જિંજા કંપાલાથી બધાને જવું પડ્યું હતું, એ બધા થોડું હિંમત કરીને માઇક લેજો અને પ્લીઝ થોડું ડિસ્કસ કરજો, કારણ કે બધાને ખબર પડે। કોઇન્સિડન્ટલી 50 years અત્યારે ઓક્ટોબરમાં થયા છે, ઓક્ટોબર 1st-2nd week 1972 એથી અમે હકાલપટ્ટી કરી હતી, ત્યારે આજે 50 વર્ષ થયા છે। તો બપોરે એનું પેનલ ડિસ્કશન છે અને ઇદી અમીનની પણ થોડીક ડિસ્કશન થશે, ન્યૂઝ પેપર્સ બી અમે કલેક્ટ કર્યા છે એમાં બધું ડિસ્કસ કરવાના છે। તો તમે પણ કંઈ યાદ આવે થોડું લખી લેજો અને ત્યારે ડિસ્કસ કરશું, ત્યારે બધા આપણે વાત શેર કરશું। સંગોષ્ઠી કાર્યક્રમમાં જે જ્ઞાનમય પ્રદીપ પ્રગટ કર્યો છે એ સર્વે દિશાઓની અંદર ઉજાસ પ્રગટાવે અને મહેર સમાજ પ્રગતિ કરતો રહે એવી આજના દીપ પ્રાગટ્ય નમસ્તે શુભેચ્છાઓ ભગવાનને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના। સર્વ સુખિના સંતો સર્વે સંતો નિરામય સર્વે પત્રાણિ પશ્યંતો મા કશ્ચિત દુઃખ બાળયો। દરેકનું કલ્યાણ થાવ, દરેક સુખી થાવ,
અને સમગ્ર વિશ્વના વિકાસમાં મેલ સમાજ એક અગ્રણી ભૂમિકા ભજવે એવી પરમેશ્વર પરમાત્માની પ્રાર્થના છે કે ચાલો જગ્યા મેળા છે પણ એની પાછળ જે મહત્વનું મહેનત કરી છે આપણા જે સુપ્રીમ કાઉન્સિલના લીડરો છે ને ખાસ કરીને યુગાન્ડામાં કે યુગાન્ડામાં અમને આ જે જ્ઞાનરૂપી ગંગા મળી ને ઘર આંગણે ઘણા ભાઈઓને તો એમાં મેઇન જે મહત્વ છે એ અમારા લીડરનું છે પણ અહીંયા લાગે છે મને કે હજી ફિઝિકલી બધા અહીંયા આવી ગયા પણ મેન્ટલી હજી લાગતા ને કારણ કે અશોકભાઈને જોવા તો હજી લાગે કે ટેન્ડર બાકી છે નું આવવાનું છે રણમલભાઈને હજી ઘણી કોન્ફરન્સ બાકી લાગે તો ફોન ચાલુ છે આપણે એક કામ કરીએ કે બધાને મેન્ટલી પણ આ લેવી એ કામ તમારું કામ કેવું છે
ઇન્ડિયનો માટે, આપણા મેર કોમ્યુનિટી માટે એમ કે વરદાન રૂપ સાબિત થયું. આપણે એ સાથે દેશના ખૂણા ખૂણા ઉપર પહોંચ્યા, યુરોપમાં, અમેરિકા, બીજા ઘણા દેશમાં જઈ આપણા ઘણી પ્રગતિ કરી, અને ઇન્ડિયામાં પણ એ ટાઈમે આફ્રિકાથી લઈને યુરોપમાં જઈને પણ આપણા સગાવાલા છે બધાને ઘણો સહકાર આપ્યો અને આફ્રિકાથી બધી ઘણી આગળ વધી. તો સૌથી પહેલાં તો હું વિમલજીભાઈ, ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલના બધા ઉપપ્રમુખો, સ્વામીજી બધા આપણા મહેમાન આવ્યા છે, બધાનું સ્વાગત કરું છું. પ્લસ વિમલજીભાઈ અને ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલનો હું આભાર માનું છું કે એ લોકોએ આ વર્ષે આપણે મેરનું ગેધરિંગ અમને યુગાન્ડાવાળાને, ઇસ્ટ આફ્રિકાવાળાને ચાન્સ આપ્યો ઇવેન્ટ કરવા માટે, ને તમને અમારા મહેમાન તરીકે અહીંયા બોલાવવા માટેનો ચાન્સ આપ્યો. તો એ પણ હું વિમલજીભાઈનો અને બધી ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલ અને જુદા જુદા દેશોમાંથી તમે તમારો સમય ફાળવી, તમારા પૈસા બધા કરીને જે અહીંયા બધા આવ્યા છે, એટલે તમારા બધાનો થેન્ક યુ. હવે આ આફ્રિકા અને યુગાન્ડા સ્પેશિયલી, અમે જ્યારે ટર્કીની અંદર સંમેલન હતું ત્યારે મારા સન સાગર ને સાવનભાઈ ત્યાં ગયા હતા, તો એ લોકોને આઈડિયા આવ્યો ને એ લોકોએ વિમલજીભાઈને અને પ્રતાપભાઈને મને લાગે ત્યાં રિક્વેસ્ટ કરી કે ભાઈ નેક્સ્ટ સંમેલન હોય તો પોસિબલ હોય તો તમે યુગાન્ડામાં કરો અથવા ઇસ્ટ આફ્રિકામાં ગમે ને. એનું રીઝન એ એક હતું કે આપણા અહીંયા તમે આજે જોશો કે જ્યાં એટલા જેટલા આપણા આવ્યા છે માણસો, એમાં ઘણા માણસો એવા છે કે જે લોકોનો જન્મ અહીંયા યુગાન્ડામાં થયો હશે, અથવા એના મા બાપ અહીંયા હશે, અથવા કોઈ એવો હશે તો કે ભાઈ મારી વાઇફ યુગાન્ડાના હતા, કોઈ એમ કહેશે કે મારા હસબન્ડ ને મારા સસરાને લોકો, એટલે બધાને વર્ષોથી ઈચ્છા હતી અહીંયા આવવાની. અમુક લોકોને બીક હતી કે ભાઈ આફ્રિકામાં તો ત્યાં કેવું છે, બીમારીઓ એટલી છે, એટલે બીકને હિસાબે કોઈ આવી નહોતા શકતા, પણ આ મોકો મળીએ ને એમ એવી રીતના મેર સુપ્રીમ કાઉન્સિલનો ઇવેન્ટ થાય અને સાથે સાથે ફરી શકે, એટલે એ હિસાબે એ લોકોને આઈડિયા પ્રેઝન્ટ ત્યાં કર્યો. તો હું વિમલજીભાઈ, પ્રતાપભાઈને બધાને થેન્ક કહીશ કે એ પછી એ લોકોએ કન્સિડર કર્યું, અને લગભગ 2-3 વર્ષથી વાત ચાલતી હતી, પણ જ્યારે માર્ચ મહિનાની અંદર વિમલજીભાઈની દુબઈની ટૂર હતી અને હું પણ મારા બિઝનેસ અર્થે દુબઈ ગયો, તો લકીલી અમે ત્યાં દુબઈમાં મળી ગયા. મને ત્યાંના દુબઈના બધા લોકલમાં અંદર ખબર પડ્યા હોય તો મને કે અમે વિમલજીભાઈ આજે અહીંયા છે ને, હમણાં આપણા મેર બધા ગેટ ટુગેધર થવાના છે, તો તમે પ્લીઝ આવી શકો. તો હું ત્યાં ગયો, વિમલજીભાઈને વાત કરી, અને ત્યારથી આપણે વિમલજીભાઈ મને લાગે ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલના જ્યારે પ્રમુખ થયા, અને મને લાગે લગભગ 2 વર્ષથી અથવા થોડો ઘણો વધારે સમય ગયો હશે, 3 વર્ષ, સોરી રીતાજીભાઈ, થેન્ક યુ. તો એ પછી તો કોવિડનો ટાઈમ હતો, પણ જેટલા કામો થયા છે આપણે બધાએ નોંધ લીધી છે. માર્ચ મહિનાના અમે ત્યાં મળ્યા અને મેં કીધું કે તો મને કે કરવું હોય તો એનું નેક્સ્ટ વીકે હું યુગાન્ડા આવું, કે મેં કીધું તો તમે આવો, તમે જોઈ જાઓ યુગાન્ડા, કેન્યા, ટાંઝાનિયા, અને એ 3 દેશમાંથી આપણે જે જગ્યાએ એમ લાગે કે ભાઈ જે સારી જગ્યાએ આપણે બધાને થઈ શકે છે, સુવિધા હોય આપણે. મન ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખશ્રી, તમામ ઉપપ્રમુખશ્રીઓ તથા દુનિયાના અલગ અલગ દેશોમાંથી પધારેલા સર્વે ઉપપ્રમુખશ્રીઓ અને સભ્યશ્રીઓનો પણ આભાર, વિદેશથી પધારેલા અને આપણા પૂર્વજોએ જે કંઈ અહીંયા પાપા પબ્લિક કરી અને એના આશીર્વાદ રૂપે આજે સંસ્કૃતિ આપણી સામે છે. બધા ભાઈઓએ બધા વડીલોને યાદ કર્યા અને એના જ પૂર્ણ પ્રતાપે આજે આપણી જ્ઞાતિ એટલી વિકાસ પામી છે. મારું નામ વનરાજ વસ્તા કેસવાલા, હું વિસાવડા ગામનો છું. મારી વાઇફ છે અહીંયા પૂર્તિ કેસવાલા, મારી દીકરી યુકે થી આવી છે, એનું નામ છે ઉષા કેસવાલા, મારા જમાઈ છે એનું નામ છે વિજય સિસોદિયા, મારો સન છે કેશવાલા, મારા ભત્રીજા છે રણજીત કેશવાલા, એમના સનનું નામ છે કૃષ્ણ કેશવાલા. હું અહીંયા લગભગ 12 વર્ષથી કેશવાલા ગ્રુપ સાથે સંકળાયેલો છું. અંતે આપ સર્વે ભાઈ બહેનોનો આભાર માનું અને વિનંતી છું. જય હિન્દ.
हेलो फ्रेंड्स, तो अभी सुबह का सेशन पूरा हो गया है सम्मेलन का, तो अभी डिनर किया मतलब लंच दोपहर का, और अभी दोपहर के बाद फिर से शुरू होने वाला है हमारा प्रोग्राम, तो वो आपको बाद में दिखाएंगे, मगर आज के लिए हम इतना आपको दिखाते हैं। तो बने रहिए हमारे साथ और देखिए ये ब्लॉग, और फिर मिलते हैं कल। तो आज के लिए विदा दीजिए, सी यू फॉर टुमारो एंड टेक केयर। आप अपना ख्याल रखिए।